મ્યુનિસિપલ કોર્પોરેશનના બેફામ દોડતા ડમ્પર સે બે યુવકોનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે અમદાવાદના પિરાણા ડમ્પિંગ યાર્ડ પાસે ડમ્પરની ટક્કરે બે યુવાનોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. મૃતક યુવકો ફારૂક અને ફેઝાન બહેરામપુરાથી પિરાણા તરફ પિતાને ટિફિન આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે બપોરે એએમસીના ડમ્પરની ટક્કરથી બંને યુવકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો. મૃતકોના સગાએ ડમ્પર ચાલક લાયસન્સ વગરના હોવાનો આરોપ લગાવ્યો છે અને બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે પોલીસ પગલાં લે તેવી માંગ પણ કરી. તો કોંગ્રેસ આગેવાનોએ પત્ર લખીને બંને મૃતકોના પરિવારજનોને 10 લાખનું વળતર આપવાની પણ માંગ કરી છે. આ આવ્યાનો જે કચરા છે ને એ ત્યાંથી બંધ કરાવડાવો, વગર લાયસન્સવાળાને બધા જમામાં લો, અમે એટલું જ નિવેદન માંગીએ છીએ. એક્સિડન્ટ પછી તરત ડ્રાઈવર ઉતરીને ભાગી ગયો. હવે લાયસન્સ ના હોય તો બીજાને રજૂ કરી દે કે હું નહોતો આ હતો, એટલે કોઈને પણ ખ્યાલ આવે નહીં. એટલે કમિશનરશ્રીને પણ મેં પત્ર લખ્યો છે કે તાકીદ